चलो भाई समड़ाई बनाने हैं। समड़ाई से बनाने हैं, पूछो तो भाई। ओके चलो स्टार्ट करिए। आज आप एक दाखलो में बाकी राखो, आज करीने टैक्सी भाड़ा वालों पांचमो दाखलो या लूप रीत पर कराईशु। એટલે આજે લોકની રીત ચાલુ કરીએ છીએ। લોકની રીત આદેશ રીત પતિ, આદેશ રીતમાં કોઈ તકલીફ છે ભાઈ? આદેશ રીતમાં કોઈને તકલીફ છે એમ પૂછું છું। ના સર। ઓકે ચલો સ્ટાર્ટ કરીએ છીએ। હવે લોકની રીત થયું કે સ્વાધ્યાય 3.4 એનો પહેલો દાખલો, એમાં પહેલો x + y = 5, 2x - 3y = 4। चलो ध्यान मारी तरफ हो बदम। जारे जारे लोकनी रीत में दाखलो हो, लोकनी रीत की दाखलो गणवानो हो, त्यारे आपने लोक लोक ने गुजराती भाषा में शू कहेवाय? लोक थई गयो, अदृश्य थई गयो, दूर थई गयो। एटले आपणे जे चल छे एनो लोक करवानो होय, एटले के एक्स अथवा वाई ने उड़ाड़वानो होय, कैंसल करवानो। पण बे चल उड़े क्यारे, कैंसल क्यारे थाय? धारो के बंने समान होय अने बंनेनुं चिन्ह विरुद्ध होय तो बंने कैंसल थाय। दाखला तरीके 5x होय અને એને કેન્સલ કરવું હોય, મારી જોડે એની જોડે માઇનસ 5x હોવું જોઈએ, માઇનસ 5x હોય એને કેન્સલ કરવું તો 5x જોઈએ, વાય હોય તો એને કેન્સલ કરવું તો માઇનસ વાય જોઈએ, 2y હોય તો એને કેન્સલ કરવું હોય તો મારી જોડે માઇનસ 2y જોઈએ। એટલે એનો મતલબ એમ થયો કે લોકની રીતનો મતલબ બંને સમીકરણમાંથી કોઈ એક ચલને કેન્સલ કરવું, એનો લોક કરવો, એને ઉડાડવું। એ ક્યારે સર ક્યારે કેન્સલ થશે કે લોક થશે? જ્યારે એ ચલ ના સહગુણકો સરખા હશે અને એ ચલ વિરુદ્ધ ચિહ્ન ધરાવતું હશે ત્યારે। સમજણ પડી ગઈ બધાને? લોક ક્યારે થશે? જે ચલનો લોક કરવાનો હોય એ ચલના સહગુણક સરખા કરવા અને તેમના ચિહ્ન વિરુદ્ધ કરવા। એટલે અહીંયા નોંધ લખી નાખું છું, પહેલા હું નોંધ, લોકની રીતમાં જે ચલ, ચલ એટલે એક્સ અથવા વાય, જે ચલનો લોક કરવાનો હોય એ ચલના હોય તે ચલના બંને સમીકરણના સહગુણકો સરખા કરવા તથા બંનેના ચિહ્નો વિરુદ્ધ કરવા, વિરુદ્ધ હોવા જોઈએ, ના હોય તો કરવા, હોય તો પછી કરવાની જરૂર ના પડે, એટલે હોવા જોઈએ એવું લખી। લોકની રીતમાં જે ચલનો લોક કરવાનો હોય તે ચલના બંને સહગુણકોને સરખા કરવા અને પછી બંનેના ચિહ્નો વિરુદ્ધ કરવા। ચલો મિત્રો પહેલા બંને નંબર આપી દઈએ, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 નંબર 1, 2x - 3y આ રીતે લખવાનું, x ની નીચે x, y ની નીચે y। લોક કોને કરવો એ ખબર પડે। હવે લોક કોનો કરીશું તો લોક x નોય થાય અને y નોય, તમારી ઈચ્છા થાય એનો લોક થાય, જેનો સહગુણક નાનો હોય એનો લોક કરવો ઈઝી પડે, બાકી લોક તો ગમે તેનો થાય। દાખલા તરીકે મારે હું આ દાખલો બે રીતે કરીશું, પહેલા x નો લોક કરીને કરીશ, પછી y નો લોક કરીને કરીશ। ચલો મારે x નો લોક કરવો છે તો આ એક્સ નો સહગુણક 1 કહેવાય, આનો સહગુણક 2 કહેવાય, તો તમારે આ 1 અને 2 નો લસા કાઢવો પડે। લસા કાઢીએ આપણે તો લસા આવશે 2, એટલે આ બંનેનો લસા 2 આવ્યો, લસા 2 આવ્યો, એ 2 લાવવા માટે આને કેટલા વડે ગુણવા? 1 છે તો આને મારે 2 વડે ગુણવું પડે અને આને મારે 1 વડે ગુણવું પડે, એટલે આને આ 2 વડે ગુણી એટલે 2x થઈ જશે અને 1 વડે ગુણી એટલે આ પોતે પણ 2x થઈ જશે, એટલે બંનેના સહગુણક સરખા થઈ જશે। સમીકરણ 1 ને 2 વડે ગુણી, સમીકરણ 2 ને એટલે આ પદને ના ગુણાય કારણ કે આખું સમીકરણ આખાને ગુણવું પડે, જે ક્રિયા અહીંયા કરવાની એકલા પર્સનલ આમાં નહીં ચાલે, એ આખા સમીકરણમાં કરવી પડે। એટલે 1 ને આપણે 2 વડે ગુણીશું, 2x + 2y = 10, અને આને 1 વડે ગુણીશું, આ બધાને 2 વડે મેં ગુણી નાખ્યું, આ બધાને 1 વડે ગુણીશું એટલે 1 ને। આ કામ થઈ ગયું મારું, જો મારું પહેલું કામ હતું જે ચલનો લોક કરવાનો હોય તે ચલના બંને સમીકરણના સહગુણકો સરખા કરવા, મારી ઈચ્છા x નો લોક કરવાની હતી
એટલે મેં x ના સહગુણક અને એક અથવાનું બે હતા એ બંને સહગુણકો બંને સમીકરણના સરખા કરી દીધા પછી એવું કીધું તથા બંને ના ચિહ્ન વિરુદ્ધ હોવા જોઈએ જે ચલ નો લોપ કરવાનો છે એના ચિહ્નો પણ વિરુદ્ધ હોવા જોઈએ અનુ ચિહ્ન પ્લસ છે અનુ પ્લસ છે ના ચાલે બંને સમાન ચિહ્ન ધરાવે છે એટલે આપણે આનું ચિહ્ન બદલવું પડે એટલે નીચેનું ચિહ્ન બદલી નાખવાનું બધાનું આમાં એક પદ નું બદલાય એવું ના થાય કારણ કે આખું સમીકરણ ની અંદર નું આ પદ છે એટલે અનુ ચિહ્ન બદલ્યું અનુ પણ બદલવું પડે અનુ પણ બદલવું પડે જયારે ચિહ્ન બદલીએ એનો મતલબ એમ કહેવાય બાદ બાકી કરતા જયારે જયારે આપણે આ ચિહ્ન બદલીશું ત્યારે અહીંયા આપણે લખીશું બાદ બાકી કરતા એટલે ચિહ્ન બદલાઈ ગયા હવે જો આ પ્લસ ટુ એક્સ હવે તમારે આ બધાના ચિહ્ન નીચેના ગણવાના જે બદલ્યા છે અનુ માઇનસ અનુ પ્લસ અનુ માઇનસ પ્લસ ટુ એક્સ ને માઇનસ ટુ એક્સ ઉડી ગયા ચલો આ શું છે પ્લસ ટુ વાય આ શું છે પ્લસ થ્રી વાય આ ભૂલી જવાનું હવે અનુ આ ચિહ્ન નથી હવે એના ચિહ્ન આ થઈ ગયા એટલે આ પ્લસ ને આ પ્લસ સમાન ચિહ્નનો સરવાળો એનું એક ચિહ્ન આ પ્લસ આ માઇનસ બાદ બાકી મોટી સંખ્યા ની પ્લસ માં કરે છ તો વાય બરાબર છ પંચમાંશ એટલે વાય જે મળ્યો એ છ પંચમાંશ મળી ગયો સૌથી સહેલી રીત આ છે ચારેય રીતોમાં હજી આ પહેલો દાખલો ગણી એટલે હું બે દાખલા પક્ષે એટલે તમે જેમ કહેશો કે સર આદેશ કરતા લોક છે ચલો વાય બરાબર છ પંચમાંશ ની કિંમત પહેલા કે બીજા કોઈ પણ સમીકરણમાં મૂકીશું આપણે અહીંયા મૂકી દઈએ વાય બરાબર ગમે તેમાં મૂકાય તમારી ઈચ્છા થાય એમાં મૂકાય હું પહેલા મૂકી દીધી પડશે છ પંચમાંશ ની કિંમત સમીકરણ એક માં મૂકતા તો આપણું પહેલું સમીકરણ આવું હતું એક્સ વત્તા વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એક્સ વત્તા છ પંચમાંશ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ છ પંચમાંશ ને આમ લઈ લઈએ પાંચ ઓછા છ પંચમાંશ એટલે એક્સ ની વેલ્યુ મળી જશે લસા પાંચ પાંચ બાર પચીસ ઓછા છ એક્સ બરાબર ઓગણીસ પંચમાંશ આન્સર એક્સ ઇઝ ઇક્વલ ટુ ઓગણીસ પંચમાંશ y is equal to 6 પંચમાંશ ઉકેલ xy ઉકેલમાં હંમેશા પહેલા x કારણ કે આપણે કોઈ પણ બિંદુ હોય યામ સમતલમાં દર્શાવીએ તો પહેલા x યામ જ લખીએ જાય x અને આ y યામ ચલો આ ઉકેલ મળી ગયો ખબર પડી ભાઈ બધાને કે ના ખબર પડી પડી ગઈ સર હવે હવે હું છે ને આનો આ દાખલો ફરીથી ગણું પણ હવે કોનો લોપ કરીશું તમારે કઈ પરીક્ષામાં બે વાર નહીં ગણવાનો દાખલો તમારે તો એક જ ગણવાનું કોઈ પણ ચલનો લોપ કરવાનો હોય પણ તમને ખબર પડે કે એવું જરૂરી નથી કે એક્સ નો જ કરવો કે વાય નો જ કરવો ગમે તેનો લોપ થઈ શકે છે એટલા માટે હું હવે આ દાખલો ફરીથી ગણું એમાં હું હવે વાય નો લોપ કરીશ આખો દાખલો સ્ટાર્ટ કરું ફરીથી એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ હા બોલો સર આગળ જેવી હતી આ લોપમાં એમાં નીચે શું લખ્યું પેલું સમીકરણ એક ને બે વડે ગુણીને શું લખ્યું છે હા આ સમીકરણ એક ને બે વડે ગુણ્યું સમીકરણ બે ને એક વડે ગુણ્યું ગુણ્યા પછી આ લખી નાખ્યું મેં ગુણીને પછી આના ચિહ્ન બદલવા પડ્યા કેમ ચિહ્ન બદલવા પડ્યા કારણ કે જે ચલ નો લોપ કરવાનો હોય એના ચિહ્ન વિરુદ્ધ હોય તો જ ઉડી જશે તો આ પ્લસ છે આ પ્લસ છે એટલે નહીં ચાલે એટલે મેં એના ચિહ્ન બદલ્યા જયારે જયારે ચિહ્ન બદલીએ ત્યારે આપણે એવું લખવું પડે બાદ બાકી કરતા એટલે જયારે બાદ બાકી કરી એવું બોલાય એક સમીકરણ માંથી બીજું સમીકરણ બાદ કર્યું એવું કહેવાય એટલે આમ કરીને ડાબામાંથી ડાબા બાદ કરીને જમાવાની જમા બાદ કરીને અઘરું પડે એટલે આપણે ઉપર નીચે લખીએ અહીંયા સીધી બાદ બાકી કરીએ છીએ આવડી ગયું પણ અહીંયા બાદ બાકી ના થાય કારણ કે આટલું સાદુરૂપ થયું હવે એટલે આ પ્લસ છે આ પ્લસ છે એનું સરવાળો છે દસ માં ચાર જાય છ જયારે જયારે ચિહ્ન બદલીએ ત્યારે આપણે અહીંયા એવું લખવાનું બાદ બાકી કરતા પછી તો આપણું જે સાદુરૂપ આપીએ એમ જ કરવાનું છે ખબર પડી ભાઈ કે ના ખબર પડી સાદું સમીકરણ હોવું જોઈએ અપૂર્ણાંક ના ચાલે હોય પહેલા એને સાદા સ્વરૂપમાં ફેરવવું પડે જે આગળ આદેશમાં ભણ્યા હતા આપણે પહેલા એક્સ વાળું પદ પછી વાય વાળું પદ પછી ઇક્વલ ટુ પછી સંખ્યા એવી રીતે સમીકરણ બને પછી જ એને એક ને બે નંબર આપવા ચલો હવે મારી ઈચ્છા આમાં વાય નો લોપ કરવાની છે વાય નો લોપ કરવાનો અહીંયા વાય નો સહગુણક કયો છે એક અને અહીંયા માઇનસ ત્રણ એટલે આપણે એક અને ત્રણ નો લસા જે સહગુણક છે એને સરખા કરવા માટે હંમેશા લસા કાઢવો પડે તો એક અને ત્રણ નો લસા કાઢીએ આપણે એક ને ત્રણ નો લસા આવશે ત્રણ એટલે લસા ત્રણ આવ્યો ત્રણ લાવવા માટે અને મારે કેટલા વડે ગુણવું પડશે
આ સમીકરણમાં મારે અહીંયા 3 લાવવાનું છે અહીંયા 1 છે એટલે હવે મારે 3 વડે ગુણવું પડે અને આ 3 છે અને મારે 1 વડે ગુણવું પડે હવે હું y નો લોગ કરું છું એટલે મેં y ના સહગુણક પસંદ કર્યા પછી y ના સહગુણકનો લસાઅ કાઢ્યો એ લસાઅ જે આવ્યો એ લાવવા માટે અહીંયા જે સંખ્યા હતી એને કેટલા વડે ગુણીએ તો લસાઅ આવે અહીંયા પણ જે સંખ્યા હતી એને કેટલા વડે ગુણીએ તો લસાઅ આવે એટલે આવી ગયું અહીંયા લખ્યું સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 ને 1 વડે ગુણી સિંગલ પદને ના ગુણાય કારણ કે આખી આ સમીકરણ તમે એમ કહો કે આની કારણ 3 ગુણ ના ચાલે આ સમીકરણ સંતુલન કરવાનું વિજ્ઞાનનું છે એવું નથી આપણે જે ના વડે ગુણીએ જે આખા સમીકરણને ગુણવું પડે આ ગણિત છે ચલો એટલે આપણે હવે આને 3 વડે ગુણી નાખીએ vx plus 3y is equal to 15 2x minus 3y is equal to 4 ચલો કોનો લોગ કરવાનો તો આમાં આજે આપણે અત્યારે આમાં y નો y નો લોગ કરવાનો હતો સહગુણક ચેક કરી લો 3 3 થઈ ગયા સરખા પણ ચિહ્ન વિરુદ્ધ હોવા જોઈએ ના હોય તો આ રીતે બદલવા પડે પણ આનું ચિહ્ન પ્લસ છે આનું માઇનસ છે વિરુદ્ધ જ છે એટલે બદલવા પડશે નહીં અને જ્યારે જ્યારે બદલીએ નહીં ત્યારે આપણે એવું લખવાનું સરવાળો કરતા ચિહ્નો બદલો એનો મતલબ એમ થાય બાદબાકી કરતા અને ચિહ્નો ના બદલો એનો મતલબ એવો થાય સરવાળો કરતા પણ અહીંયા તો સાદી ક્રિયા જ કરવાની છે આ પ્લસ 3y માઇનસ 3y કેન્સલ આ પ્લસ 3x ને પ્લસ 2x એટલે 5x અને 15 ને 4 19 અહીંયા સરવાળો કરી એટલે સરવાળો કરી એવું નથી અનું ચિહ્ન પ્લસ છે અનું પ્લસ છે સમાન ચિહ્નનો સરવાળો અહીં પ્લસ છે અહીં પ્લસ છે એટલે સરવાળો આ લખવાનું છે સરવાળો એટલે સરવાળો થાય એવું નથી કેતા આપણે એનો મતલબ એમ છે કે બે સમીકરણનો સરવાળો કરવાનો છે પણ એ ચિહ્ન પર આધારિત હોય એટલે આપણે સાદુરૂપ અમીના ચિહ્ન પર આધારિત હોય અહીંયા ચિહ્ન વિરુદ્ધ હતા એટલે બાદબાકી અહીંયા ચિહ્ન સમાન હતા એટલે સરવાળો પણ જ્યારે જ્યારે ચિહ્ન બદલીએ ત્યારે એવું લખીએ બાદબાકી કરતા અને જ્યારે ચિહ્ન બદલતા નથી ઓટોમેટિક કેન્સલ થઈ જાય ચલ તો એમાં લખ્યું સરવાળો કરતા એટલે x is equal to 19/5 આ x મળી ગયો આપણને હવે x ની કિંમત પહેલા બીજા જેમાં મૂકીએ એમાં મૂકાય પણ પહેલા હું મૂકી દઉં ઈઝી પડે આમાં અઘરું પડે મહેરબાની કરી મોડા મોડા જોઈન ના થશો મહેરબાની કરીને અહીં તમે વિડીયો જુઓ નહીં એટલે જે આગળનું હોય એ જતું રહે અત્યારે 14 મિનિટ થઈ ગઈ 14 મિનિટ પછી ઘણા એન્ટર થાય મતલબ ના ભાઈ ભણવાનું હું મોડો આવીશ તો ચાલશે તમે મોડા આવશો તો નહીં ચાલે ચલો અમે આમ લઈ ગયા લસા 5 25 ઓછા 19 વાય મળી ગયો જો કોઈ પણ રીતે દાખલો કરીએ એક્સ નો લોગ કરીએ કે વાય નો કરીએ જવાબ સરખો જ આવે એટલે ઉકેલ આન્સર એક્સ ઇક્વલ 19/5 આ જવાબ આવી ગયો બોલો ભાઈ આમાં કોઈને કઈ પૂછવું છે હવે ખબર પડે છે બધાને હું જે પૂછું છું એ ખબર પડે છે બોલું છું એ કે નથી ખબર પડતી પડે છે ને ખબર એમ પૂછું છું ફોટો પાડી લો પછી બીજો એક દાખલો પણ બંને લોક બંને ચલનો લોક કરી મળીશું પછી ત્રીજા દાખલાથી તમે કે એસએન લોક કરીશ ચાલો બીજો દાખલો પણ બંને રીતે ગણીશ પછી ત્રીજો દાખલો તમે કહેશો એનો લોગ કરીશ બે રીત બે બંને ચલનો લોગ બારા પરથી કરો એ તમને ખબર પડશે એકમાં સરવાળો આવશે એકમાં બાદ બાકી આવશે પરીક્ષામાં તમારે બે બે વાર નથી કરવાનું ધ્યાન રાખ પરીક્ષામાં તો આપણે એક જ દાખલો ગણવાનો
चलो बीजो लाखो 3x plus 4y is equal to plus 2x minus 2y is equal to 2. चलो भाई कौन गणाव से मने कौन गणाव से एम पूछो जो बोलो अपना टाइम बताओ से हाँ बोलो पहलू काम सु करूं गणावानो मतलब ये हो रही है कि सोए सोए तो तुम्हारे गणावान तो मैं बोलो हूँ ही बोली सर पहले समीकरण मुख्य जो थी वाक्य लखीशु आपणे समीकरण एक ने बे वडे गुणी समीकरण बे ने त्रण वडे गुणी चलो आने बे वडे आखा समीकरण ने गुणी नाखी आपणे એટલે 3 2 6 x વત્તા 8 y is equal to 20 અને 3 વડે ગુણી નાખીએ જો આપણે 3 વડે એટલે 3 2 6 x ઓછા 6 y is equal to 6 ચલો કોનો લોગ કરતા હતા આપણે આમાં અત્યારે આ દાખલામાં x નો x નો આનો સહગુણક અને આનો ચિહ્ન પ્લસ છે આનું પણ પ્લસ છે તો ના ચાલે ચિહ્ન બદલવું પડશે એટલે અહીંયા મારે લખવું પડશે બાદ બાકી કરતા એટલે આનું ચિહ્ન બદલી તો આવું છે નાનું બદલાય અનુય બદલાય ચલો હવે આ પ્લસ 6x આ માઈનસ 6x કેન્સલ આનું મતલબ કે પ્લસ 8y પ્લસ 6y આનો મતલબ કે પ્લસ 14y અને આ પ્લસ 20 ઓછા 6 એટલે 14 આ પ્લસ છે આ માઈનસ છે એટલે 20 ઓછા 6 એટલે 14 y બરાબર 14 ભાગ્યા 2 y બરાબર 1 चलो y बराबर 1 की कीमत कोई पण समीकरण में मुकी सकीशु आपणे 1 अथवा 2 तमारी इच्छा रहे एम मुकीशु आपणे आपणे धारो पहला मुक्या मैं एवुं ना होय के कया परथी शुं लीधुं एमां तो एवुं हतुं आदेश में कि आपणे कोई एक समीकरण नो उपयोग करीने x के y ने सूत्रण करता बनावता था एटले ए जे किंमत मळती थी एने ए समीकरण में ना मुकता एना सिवायना समीकरण मुकता आमां तो एवुं होय ज नहीं आमां तो आपणे लोग करीए चल ने केन्सल करी दे सीधो जवाब मळी जाय एक चल नो અને એની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ ધારો કે 1 માં મૂકી y = 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x + 4 = 10 10 + 4 आंसर उकेल एक्स वाय एक खबर पड़ी आम ना खबर पड़ी पड़ी 100% खबर सर ओके હવે આ જ વાત લઉં ફરી દી કરું હવે કોનો લોગ કરીશું આપણે y નો એટલે ઓર કરી પહેલું કામ સમીકરણને નંબર આપીશું આપણે બીજું કામ આધી આ નંબર આપ્યો પછી બીજું કામ કરી ચલો હવે મારે કોનો લોગ કરવો છે આમાં y નો चार ला मैं आने के वे गुणु एक वे एक वे अह चार ला मैं आने के वे गुणु वे चलो अहीं वाक्य लखीशु समीकरण एक ने एक वडे गुणी
समीकरण बे ने बे वडे गुणी तो ये अने एक वडे गुणी नाखी अने बे वडे गुणी नाखी चलो गुणी नाखी मैं हवे नीचे जगह थोड़ी लाइन करी कोनो लोप करिए जे आपणे अत्यारे y नो तो अनु चिन्ह प्लस छे अनु माइनस उड़ी जशे सीधे सीधू माइनस सीधे उड़ी जशे आपणे चिन्ह बदलवानी जरूर नथी चिन्ह बदलवानी जरूर नथी એટલે આપણે અહીંયા શું લખવાનું સરવાળો કરતા સરવાળો કરતા આ ઉપર ઉડી ચલો હવે અનુ ચિન્હ પ્લસ અનુ પ્લસ એટલે સરવાળો એટલે 7x અનુ પ્લસ એટલે 14 x 14 / 7 x = 2 x = 2 ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો ધારો કે 2 માં મૂકી समीकरण बे मां मुक्ता कोई ना खबर पड़े तो अभी पूछी सके ओछा टू आई इक्वल टू बे ओछा चार चार ने पीली बाजू ले गया माइनस टू टू आई बराबर बे बे भाग्या बे वाई बराबर एक आंसर एक्स बे वाई एक उकेल एक्स वाई बे एक बोलो भाई कोई ने कहीं पूछू जे आमा हाँ बोलो एक्स ने वाई कोई क्या रे पर पॉइंट माई सके 2.5 ने एवी रे गम्मे ते आ अपूर्णांक आयो करो पहले दाखम सु जवाब आयो पहला रकम जवाब याद छे मने याद छे 6 पंचमांश 19 पंचमांश 6 पंचमांश मतलब 1.2 19 पंचमांश मतलब 3.8 अपूर्णांक पॉइंट वर्गमूल x અને y બિલોંગ્સ ટુ r r એટલે વાસ્તવિક સંખ્યા એટલે કોઈ પણ જવાબ શક્ય છે ખબર પડી ગઈ ભાઈ ચલો હવે નવો દાખલો ગણીશું ફોટો પાડી લો એક મિનિટ અને એમાં હવે બંને બંનેનો લૂપ નહીં કરીએ આપણે કોઈ પણ એકનો તમે કે એસ એનો કરીશું चलो समझ पड़े मैंने साई साई तू मोड़ मोड़ के मार भाई है साई अरे सर ये नेटवर्क प्रॉब्लम था तो नहीं कारे तू ना तो आयो मोड़ आयो छेदी 10 मिनट माने भाई तारे वीडियो जो पड़े पड़ी बजा नेटवर्क प्रॉब्लम है तारे गमते जानो रस्तो काढ़ो पड़ छे वीडियो जो है ना पति के नहीं जो तो हाँ हाँ सर अगर पति आमा तो बनवानी मजा ना आए पति 3x ओछा 5y ओछा 4 इज इक्वल टू 0 चल ध्यान नहीं है पहलू काम शू करीशू आपणे पहलू काम યાદ છે ને નંબર આપવાનો નંબર ક્યારે આપવાનો પહેલા x વાળું પછી y વાળું પછી બરાબર અને પછી આને સામે સામે લઈ જાઓ નંબર 1 ચલો અહીંયા પહેલું x વાળું પછી શું કરીશું પછી y વાળું જોઈએ એટલે 2y ને આમ લાવવું પડે બરાબર એટલે માઈનસ 2y જોઈએ 7 એમ નું એમ ચલો ખબર પડી ગઈ આમાં કે ના ખબર પડી खबर पड़ी हां सर कोई ने पूछू दे आमा मैं શું કર્યું આ માઈનસ ના આમ લીધું એક સમીકરણ બને આ 2 એ નામ લઈ લીધું 7 એમ એમ નું બીજું સમીકરણ x વાળું y વાળું બરાબર સંખ્યા ચલો હવે કોનો લોપ કરું તમે કોનો લોપ કર બોલો કે આ દાખલા માં બંને નો કરવો છે x લોપ આ દાખલા માં બંને નો કરીએ પહેલા x નો કરીએ ઓકે 9x નો હા આ બંને નો લોપ કરવો છે तो अनु सहगुणक 3 अनु सहगुणक 9 लसा लिए 9 आवे लसा आयो 9 लसा
નવ રસ આવે. ચલો અહીંયા નવ લાવ કેટલા વડે ગુણો? સમીકરણ એક ને ત્રણ વડે ગુણી, સમીકરણ બે ને એક વડે ગુણી. ચલો આને ત્રણ વડે ગુણી નાખીએ. ત્રણ તરી નવ એક્સ ઓછા પંદર વાય ઇઝ ઇક્વલ ટુ બાર, અને એક વડે એટલે એનું એક માઇનસ ટુ વાય સાત. નીચે થોડી જગ્યા છોડી. ચલો મારે આને ઉડાડવું છે. ઉડશે? ચલો આ શું થયા? જવાબ આવશે માઇનસ તેર વાય માઇનસ થર્ટીન વાય, અને આ બાર માંથી સાત જાય એટલે માઇનસ પાંચ અપોન તેર. એની કિંમત કોઈ પણ સમીકરણમાં આપણે મૂકી શકીએ છીએ. એની કિંમત કોઈ પણ સમીકરણ તમે આમાં મૂકો તો આમાં ને આમાં મૂકો તો આમાં, જેમાં મૂકવું એમાં મૂકાશે. ચલો જેમાં મૂકું બોલો. કયા સમીકરણ મૂકવી છે તમારે? એકમાં એકમાં મૂકી. ચલો એકમાં મૂકી દઈએ. આ મૂકી દઈએ. આ બંને નો ગુણાકાર, આ છેદ નથી ઉડકેલો, આ બંને નો ગુણાકાર કરશે. પચીસ અપોન તેને આમ લઈ લો. તેર લસા અને સાથે ગુણી નાખીએ. ત્રણ ને નીચે લઈ જઈએ. એક્સ નો જવાબ મળી ગયો નવ અપોન તેર આન્સર. ઉકેલ ઉકેલ થઈ ગયો. બોલો ભાઈ, ખબર પડે બધાને કે નથી ખબર પડતી? સર હા, આજ તમે ત્રણ ને નીચે લઈ ગયા તો આપણે સત્યાવીસ જોડે ના ગુણી શકીએ. ત્રણ છેદમાં ગયા હતા. હા, ગુણે ક્યાં ભગાય ને? છેદમાં જાય તો શું થાય? હા બરોબર. ચલો હવે આ જ દાખલો આપણે કોનો લોપ કરી તું ખબર નહીં ને, વાય નો કરીએ. ચલો મારે વાય નો લોપ કરવો છે. અનો સહગુણક પાંચ, અનો બે. લસા લઈએ, પાંચ ને બે નો લસા આવે દસ. દસ લાવવા માટે આને કેટલા વડે ગુણીશું? બે વડે. અને આ દસ લાવવા માટે બે ને કેટલા વડે ગુણીએ? પાંચ વડે. પાંચ વડે લખ્યું સમીકરણ એક ને બે વડે ગુણી, સમીકરણ બે ને પાંચ વડે ગુણી. ત્રણ બે વડે ગુણીએ છ એક્સ ઓછા દસ વાય ઇઝ ઇક્વલ ટુ આઠ. નવ પંચા પિસ્તાલીસ એક્સ ઓછા વી દસ વાય ઇઝ ઇક્વલ ટુ પાંત્રીસ. ચલો કોનો લોપ કર્યો તો આપણે અત્યારે કોનો કરીએ છીએ? વાય નો. વાય નો. વાય નો લોપ કરવા માટે આપણે ચિહ્ન જોવાનો. બંને ચિહ્ન કેવા છે? ચિહ્ન કેવા છે એમ કહું છું. બોલો. સરખા છે. સરખા છે એટલે આપણે ચિહ્ન બદલવું પડશે. અહીંયા અહીંયા લખવું પડશે બાદ બાકી કરતા. તમે જવાબ આપો તો ફટાફટ કામ થશે. હવે આ ઉડી જાય. ચલો છ ઓછા પિસ્તાલીસ, અનુ ચિહ્ન પ્લસ અનુ માઇનસ, બે સમાન ચિહ્ન બાદ બાકી મોટી સંખ્યા નું ચિહ્ન. માઇનસ એક ઓગણચાલીસ એક્સ, આઠ ઓછા પાંત્રીસ, બે સમાન ચિહ્ન બાદ બાકી મોટી સંખ્યા ચિહ્ન માઇનસ સત્યાવીસ,
बने बाजू माइनस उड़ी गया 39 से नीचे ले दिए 6 जुड़िए 9 करी 27 1 करी 39 एक्स नो जवाब मिली गयो હવે x બરાબર 9 13 અંશ ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકીએ આપણે હવે બીજા મૂકીએ ચાલો ગમે તેમાં મુકાય चलो हमें छेद नहीं उड़ते अंश अंश ना गुणाकार 81/15 आ ऊपर तो बकाय એટલે આપણે એને ગુણવું પડે આ નીચે હોય તો છેદ ઉડે આ 9 ઉપર ગણાય આમ 99 81 અને આમ લઈ લઈએ 81 ને લસા લઈએ 13 13 જીતા 91 ઓછા 2y 10/13 ઓછા y 10/13 આ 2 નીચે લઈ ગયા 2 5 10 આ છેદ ઉડાડ્યો माइनस वाई इक्वल टू 5/13 अंश वाई बराबर माइनस 5/13 अंश एक्स इक्वल टू 9/13 अंश वाई इक्वल टू माइनस 5/13 अंश उकेल एक्स वाई फोटो बंद 9/13 अंश माइनस 5/13 अंश खबर पड़ी बताने कि ना खबर पड़ी खबर पड़ी सर मैं त्रण त्रण दाखला अत्यार सुधी ना बन्ने लोग बन्ने चलनो लोग करीम गणे चलो एक छेलो दाखलो ले लिए फटाफट चौथो एमा कोई भी एक चलनो लोप करी सो आपणे टाइम ऊंचो दे बीजी वार जॉइन थवानी जरूर नथी आजे आ चौथो दाखलो पती जवो जोईए आपणे होमवर्क बे वार करवानो अने आ आवडशे तो काले लोप आगळ चालशे एक्स अपॉन टू y upon 3 is equal to minus 1 x to y by 3 is equal to 3 चलो पहलू काम શું કરીશ મેં તમને પહેલા કીધું અપૂર્ણાંક આપ્યો હોય નહીં ચાલે આપણે અપૂર્ણાંક આપ્યો હોય કમ્પલસરી તમારે એને તમારે કમ્પલસરી અપૂર્ણાંકને સાદા સમીકરણમાં ફેરવવું પડે ચલો હવે ફેરવી નાખીએ અહીંયા લસા 6 આવશે અને આની સાથે હજી દાખલો શરૂ જ ન થયો હજી તો આપણે સાદું સમીકરણ બનાવીએ હવે આ 6 નો ઉપર લઈ જઈશું હવે આ પહેલું સમીકરણ બન્યું એટલે બીજું બનાવીએ હવે પહેલા અહીંયા લસા 3 ને સામેની સાઈડ હવે સામેની સાઈડ એટલે અહીંયા 3 લસાઈ દો અને એમ સુધી હવે આખા છે થઈ ગયો ડાબી બાજુ એટલે સામેની સાઈડ જઈ શકે 3x - y = 9 ચલો હવે બે સમીકરણ બની ગયા આપણા બે સમીકરણ બની ગયા એટલે હવે આપણે બંને સમીકરણને ઉપર નીચે લખીએ છીએ અને પછી ઈચ્છા થશે એનો લોપ કરીશું ચલો કોનો લોપ કરું ઈઝી પડે એવો બોલો માનો વાય કરતા એક્સ માં ઈઝી પડે આ એક્સ નો સરગુણક 3 છે આ એક્સ નો સરગુણક 3 છે બંને સરગુણક સરખા જ આપી દીધા છે તો આનો જ લોપ કરવો ઈઝી પડે એક્સ નો चलो त्रे त्रो लसा त्रो ज आए अपने एक्स नो ब्लॉक कर ना बने सरखू एक एक वे गुणवा समीकरण एक ने एक वे गुणी समीकरण बे ने एक वे गुणी चलो आने एक वे गुणी आने पर एक वे गुणी चलो आनु तीना प्लस है प्लस है तीना बदलवा पड़ से लखीशू बाद बाकी करता माइनस प्लस माइनस कैंसल આ પ્લસ 4y પ્લસ 1 1y કહેવાય એટલે આ 5y પ્લસ અને માઇનસ 6 માઇનસ 9 બંનેનું કિનો સરખું સરવાળો એ નહીં હતી ને એટલે 5y = -15 y = -15/5 y = -3 ચલો y = -3 ની કિંમત કોઈ પણ સમીકરણ કે બીજા કે ઈઝી પડશે y = -3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા3x 9 3x 6 x = 6/3 x = 2 x = 2
y is equal to minus 3. Answer, ઉકેલ xy 2 - 3. બોલો ભાઈ, ખબર પડી બધાને કે ના ખબર પડી? ખબર પડી સર. બધાને પૂછું છું, બધાને જવાબ આવવું જોઈએ મારે ભાઈ. ખબર પડી સર. છોકરીઓ મારી કોઈ બોલતું નહીં, બધા શરમ બહુ આવે એટલે છોકરીઓ મારું. ખબર પડી સર. પડી. કોઈને કઈ પૂછવું છે લોકની રીતમાં? આવે લોકની રીતમાં કોઈને કઈ પૂછવું છે? ના સર. 100%? હા 100%. હવે કાલે આનું આજ આગળ ચાલશે, નવા દાખલા, રકમ બદલાશે, રીત આની આ રહેશે. રવિવાર સુધી લોકની રીત જ ચાલશે. સોમવારે એક્ઝામ લઈશું આપણે લોક ને આદેશ બંને. એટલે મહેરબાની કરીને તૈયારી કરી નાખજો. ફરીથી જોઈન થવાનું નથી. અને બીજું, આજે સંસ્કૃતનો લેક્ચર છે, બપોરે 1:30 વાગે સંસ્કૃતનો લેક્ચર છે. ખબર પડી ગઈ બધાને? હા સર. ઓકે, અને વ્યવસ્થિત ભણજો ગયે પાછા. હજી આ ચેપ્ટર એક, હજી આ 30 તારીખ સુધીમાં પકશે આ ચેપ્ટર. પછી વિજ્ઞાનના 2-3 પાઠ સળંગ લઈ લઈશું. હવે ફરી જોઈન થવાનું નથી, એટલે ઘરકામ 2 વાર કરી નાખજો. આવતીકાલે આ લૂપ કન્ટિન્યુ રાખીશું આપણે. આવજો.